જિલ્લાના થાનગઢમાં આપનું મધ્યસ્થ કાર્યાલય ચોટીલા વિધાનસભા ઉમેદવાર રાજુભાઈ કરપાડાના હસ્તે ખુલ્લું મુકાયું। સુરેન્દ્રનગર જિલ્લામાં 5 બેઠકની ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે હા આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલવાનો છે, ત્યારે દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા માટે અને ભાજપ મુક્ત બનાવવાની સાથે કૌભાંડીઓને ગુજરાતમાંથી ભગાડવાના સંકલ્પ સાથે ચોટીલા વિધાનસભા ચૂંટણીના આપના ઉમેદવાર રાજુભાઈ કરપડા ચોટીલા અને થાન પંથકમાં જોરશોર પ્રચાર કરી રહ્યા છે અને જંગી બહુમતીથી જીતવા અને બાળકોને સારા શિક્ષણ માટે અને સારી આરોગ્ય સેવા તેમજ ફ્રી વીજળી માટે એક મોકો કેજરીવાલને આપવાના નાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આમ આદમી પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ઉમેદવાર રાજુભાઈ કરપડાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ તકે રાજુભાઈ કરપડાએ 1 ડિસેમ્બરના રોજ માતાઓ બહેનો અને વડીલો સહિત નવયુવાનો બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીને મત આપવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશભાઈ મોરી ચોટીલા। આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આજે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને માતાઓ બહેનો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા। આજે બધાએ સંકલ્પ કર્યો છે કે આવનાર વિધાનસભાની ચૂંટણી એટલે કે 1 તારીખે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરાવવાનું છે અને કૌભાંડીઓને અહીંયાથી ભગાડવાના છે। ભાજપ મુક્ત ગુજરાતને બનાવવા માટે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને બનાવવા માટે, બાળકોના સારા શિક્ષણ માટે, સારામાં સારી આરોગ્ય વ્યવસ્થા માટે અને ફ્રી વીજળી માટે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે અને ઘરે ઘરે છે અને લોકો સુધી પહોંચાડવાની છે। આજે સૌ સંકલ્પ સાથે નીકળ્યા છીએ, આવનાર 10 દિવસમાં રાત દિવસ એક કરશું, પણ અમારા ક્રાંતિકારી કાર્યકરો ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે।